કચ્છનો સૌથી મોટો ગણાતો મોટા યક્ષનો મેળો રદ થયો. માત્ર સાદગી પૂર્ણ પૂર્વ ધારાસભ્યએ પૂજન કરી પરંપરા નિભાવી. સૌરાષ્ટ્રમાં તરણેતર પછી સૌથી પ્રતિષ્ઠિત અને મોટો મેળો કચ્છના મોટા યક્ષનો મેળો ગણવામાં આવે છે, પરંતુ કોરોના વાયરસની મહામારીને લઈને આ વખતે લોકમેળાનું આયોજન સરકારે મુલતવી રાખવામાં આવ્યું છે. ત્યારે ખાસ કરીને આજે મોટા યક્ષના મેળાનો વિધિવત રીતે પ્રારંભ થનાર હતો, પરંતુ કોરોના વાયરસની મહામારીને લઈને મેળાનું મોટું આયોજન મોકૂફ રાખવામાં આવ્યું છે. ત્યારે પૂર્વ ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા સહિતના પદાધિકારીઓ, સંતો, મહંતો મોટા યક્ષ મંદિરના પૂજારીના ઉપક્રમે આજે સાદગીપૂર્ણ પૂજા અર્ચના વિધિ આરતી કરવામાં આવી હતી અને વિધિવત રીતે એક પરંપરા નિભાવવામાં આવી હતી. પરંતુ સરકારી ગાઈડલાઇન મુજબ મેળાનું આયોજન રદ કરવામાં આવ્યું છે કોરોના વાયરસની મહામારીને લઈને. ત્યારે માત્ર ને માત્ર મોટા યક્ષ દાદાનું સાદગીપૂર્ણ પૂજન કરી એક પરંપરા અને એક રસમ નિભાવવામાં આવી હતી. ખાસ કરીને ઉલ્લેખનીય છે કે કચ્છના મોટા યક્ષનો મેળો ખૂબ જ મોટો મેળો ગણવામાં આવે છે અને ક્યાંક ક્યાંકથી લોકો આ મેળાનો આનંદ માણવા માટે આવતા હોય છે, પરંતુ આ વખતે આ પરિસ્થિતિને ધ્યાને લઈને સરકારી ગાઈડલાઇન મુજબ મેળો બંધ રાખવામાં આવ્યો છે. ત્યારે આજે મહાનુભાવોની ઉપસ્થિતિમાં, સંતો મહંતો પૂજારીની ઉપસ્થિતિમાં માત્ર સાદગીપૂર્ણ પૂજન કરી અને એક પરંપરા આ લોકમેળાની નિભાવવામાં આવી.